નમસ્કાર મિત્રો, સરકારે આજ રોજ વિશ્વકર્મ જયંતી અને મોદી સાહેબના 73મા જન્મદિવસ નિમિત્તે એક યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં વિશ્વકર્મા સમુદાય માટે કલ્યાણકારી યોજનાઓના રૂપમાં આ યોજનાની શરૂઆત થઈ છે, જેમાં લગભગ 140 જાતિઓને આવરી લેવામાં આવી છે. તો આ યોજના હેઠળ અંદાજે રૂપિયા 15,000ની સહાય અને 1 લાખની લોન આપવામાં આવશે. તો જાણો આપણે આ યોજનાનો લાભ કોને કોને મળશે, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો ચલો જાણીએ આપણે આ યોજના છે શું, તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તો એના વિશે આપણે જાણીશું. તો આ યોજના હેઠળ જાહેર કરાયેલા આર્થિક સહાયનો પેકેજનો મુખ્ય ઉદ્દેશ્ય MSME એટલે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સાંકળને મૂલ્ય સાથે સાંકળવાનો છે. તો આ યોજના હેઠળ કારીગરોને તેમના કામ માટે તાલીમ પણ આપવામાં આવશે અને જેઓ પોતાનો રોજગાર કે ધંધો શરૂ કરવા માગે છે તેમને સરકાર દ્વારા નાણાકીય સહાય પણ આપવામાં આવશે. એટલે કે ધંધો કે રોજગાર શરૂ કરવા માટે આર્થિક નાણાકીય સહાય આપવામાં આવશે. તો આપણે જાણીશું કે કેટલી મળશે સહાય. તો આ યોજના હેઠળ રૂપિયા 15,000ની સહાય આપવામાં આવશે અને 1 લાખની લોન સસ્તા વ્યાજ દરે મળશે. તો આ યોજના હેઠળ તાલીમ દરમિયાન લાભાર્થીઓને પ્રતિદિન રૂપિયા 500ની ગ્રાન્ટ આપવામાં આવશે, એટલે કે પર દિન 500 રૂપિયા ગ્રાન્ટ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય તેમને ટૂલ કિટ ખરીદવા માટે, એટલે કે મીન્સ કે ટૂલ કિટ મીન્સ કે સાધનિક વાહન વ્યવહાર છે કે એમના જે સાધનો ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય રકમ પણ આપવામાં આવશે. વધુમાં લાભાર્થીઓને 5% વ્યાજ દરની છૂટ આપવામાં આવશે. જોકે લોન MSME બેંકો તરફથી લાભાર્થીને માત્ર 8% વ્યાજ પર ચૂકવવામાં આવશે. ક્રેડિટ ગેરંટી ફ્રી સરકાર દ્વારા વહન કરવામાં આવશે કે એનો બોજો સરકાર ઉઠાવશે. તો આગળ જાણીએ કે આ લાભ કોને કોને મળશે. તો સુથાર છે, બોટ મેકર છે, લુહાર છે, તાળા બનાવનાર છે, સોની છે, કુંભાર છે, મોચી છે, કડિયા કામ કરનાર, વણકર છે, ઢીંગલા કે રમકડા બનાવનાર, વાળંદ, માળી, માળા બનાવનાર, ધોબી અને દરજી, માછીમારી, નેટ બનાવનાર જેવા 140 જાતિના લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. તો વિશ્વકર્મા આ યોજનાની લાયકાત શું છે કે તેની પાત્રતા શું છે, કે જે પાત્રતા ધરાવતા હોય તો એ જ અરજદારને આ યોજનાનો લાભ મળે. તો જાણીએ આપણે કે આ યોજનામાં લાભ લેવા માટે જે અરજદાર હોય છે તે અરજદાર ભારતનો વતની હોવો જોઈએ. નંબર 2, અરજદારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. અને છેલ્લે આ યોજના હેઠળ જારી કરવાની અન્ય લાયકાતો જે પરિપૂર્ણ કરવા દર્શાવવામાં આવશે તેને પરિપૂર્ણ કરવાની રહેશે. અને ઠરાવમાં જે દર્શાવેલ યોગ્યતાઓ પ્રમાણે દસ્તાવેજો રજૂ કરી અને આ યોજનાનો લાભ મેળવી શકશે. વધુમાં આ યોજના માટે જરૂરી દસ્તાવેજો જેવા કે અરજદારનું આધાર કાર્ડ છે, અરજદારનું પાન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, શૈક્ષણિક લાયકાત દર્શાવતા પ્રમાણપત્રો, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આમ તમામ દસ્તાવેજો હશે તો જ તમે અરજી કરી શકશો. વધુમાં તમે આ અરજી ક્યાં કરશો, બરાબર છે? તો વિશ્વકર્મા યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે કે જે pmvishwakarma.gov.in પર તમે ઓનલાઈન અરજી કરી શકશો. તો એનો હેલ્પલાઇન નંબર છે જે અંદર આપેલો છે અને એની ઈમેલ આઈડી પણ આપેલી છે, જેનાથી તમે કોઈ મૂંઝવણમાં આવો કે તમારે કોઈ પણ વસ્તુની માહિતી ન હોય અને અટવાયા હો તો તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને હેલ્પ મેળવી શકો છો. તો થેન્ક યુ મિત્રો, ખૂબ ખૂબ આભાર. તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.